નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની અંદર આપણે આલેખનો અભ્યાસ કરવાનો છે તો આલેખ એટલે શું એ જાણીએ તો આપણે જે જોવાનો છે લંબ આલેખ વિશે માહિતી મેળવવાની છે તો લંબ આલેખનો અભ્યાસ કરતા પહેલાં આપણે લંબ આલેખ વિશે માહિતી મેળવીએ લંબ આલેખોનો ઉપયોગ જોઈએ તો લંબ આલેખથી દર્શાવેલ માહિતી પરથી જરૂરી જાણકારી અને સૂચનાઓ સરળ રીતે મળી રહે છે આપણને અને લંબ આલેખે માહિતીનું ચિત્રાત્મક નિરૂપણ છે લંબ આલેખ પરથી વિવિધ પરિણામો પણ તારવી શકાય છે માહિતીને સમાન પહોળાઈના લંબોની જુદી જુદી લંબાઈથી દર્શાવવામાં આવે છે તેમાં લંબની લંબાઈ એ આવૃત્તિના પસંદ કરેલા પ્રમાણમાં પર આધાર રાખતી હોય છે આપણે લંબા આલેખ દોરતા વખતે પ્રમાણ માપ પણ નક્કી કરવું પડે છે માહિતીના વિસ્તાર મુજબ આવૃત્તિનું પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે અને આપણને જે માહિતી આપેલી હોય છે તે આપેલી માહિતીનું તુલનાત્મક પરિણામ જાણવા માટે એકસાથે બે લંબોનો ઉપયોગ કરીને લંબા આલેખનું નિરૂપણ પણ કરવામાં આવે છે જેને દ્વિલંબ આલેખ પણ કહેવાય છે તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર અડસઠ ઉપર પણ આ માહિતી જે છે બહુ સરસ રીતે આપેલી છે એ પણ તમે તમારા બુકની ખોલીને વાંચી શકો છો હવે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રથમ પ્રશ્ન જોઈએ એમાં લખ્યું છે કે ભાઈ લંબો આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો આ પ્રશ્ન જે છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ એ આપણે ગણિતની જે આલેખપોથી છે એની અંદર લખવાના છે જો તમારી પાસે આલેખપોથી ન હોય તો તમે પાકી બુકની અંદર પણ તે કરી શકો છો હવે જો તમને સરસ મજાના કોષ્ટક દ્વારા માહિતી દર્શાવેલી છે કે પાલતુ પ્રાણી એમાં કૂતરો બિલાડી સસલું બકરી અને અન્ય પ્રાણીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે કે તે પસંદ કરતા હોય કયા પ્રાણીને કયા કેટલા વિદ્યાર્થી પસંદ કરે છે તે તેમાં કોષ્ટકમાં દર્શાવ્યું છે કે કૂતરું પસંદ કરતા હોય તેવા આઠ વિદ્યાર્થીઓ છે બિલાડી પસંદ કરતા એવા દસ વિદ્યાર્થીઓ એ રીતે માહિતી આપી છે હવે આપણે બાજુમાં તમને જો અહીં એક આલેખ દોરીને આપ્યો છે આલેખમાં આ રીતે આપણે માહિતી જે પાઠ્યપુસ્તકમાં તમને દર્શાવીને આપી છે અને આલેખપોથીની અંદર પણ આપણે આ રીતે એક મસ્ત મજાનો આલેખ બનાવવાનો છે સૌપ્રથમ પ્રથમ આપણે આલેખપત્ર સમજી લઈએ કે એમાં ઊભી અને આડી ઘાટા કરની રેખાઓ લીટીઓ દોરેલી છે બરાબર હવે આલેખપત્રની અંદર નીચે જે આડી રેખા આપી છે આ એને એક્સ અક્ષ અથવા તો એક્સ તરી કહેવાય છે અને ઊભી રેખા જે આપી છે એને એ વાય અક્ષ કહેવાય છે એક્સ અક્ષ ઉપર આપણે ગુણાત્મક માહિતી દર્શાવવાની હોય અને વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવતા હોઈએ છીએ અને વાય અક્ષ ઉપર પ્રમાણ માપના આધાર આપણે માહિતી દર્શાવવાની હોય છે હવે જો તમારા પોથીની અંદર આજે આલેખપત્ર આપેલું છે પ્રશ્ન એકનું તેમાં તમારે આ રીતે એક આલેખ દોરવાનો છે હવે આપણે આ લંબ આલેખના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપીએ પ્રથમ પ્રશ્ન છે ક્યુ પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે તો તમે જુઓ કે કયા પાલતુ પ્રાણીનું લંબ છે એ આલેખમાં આપણને સૌથી લાંબો ઊંચો દેખાય છે તો બિલાડીનો લંબ છે ઊંચો છે જવાબ આપીએ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે બિલાડી દસ વિદ્યાર્થીઓને લોકપ્રિય છે આથી બિલાડી સૌથી વધુ લોકપ્રિય છે બીજો પ્રશ્ન છે કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે તો આલેખમાં જુઓ કે કયા પ્રાણીના લંબની ઊંચાઈ ઓછી છે અહીં સસલાના લંબની ઊંચાઈ ઓછી દેખાય છે તેથી કહી શકાય કે સસલું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે પછીનો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે તો આપણે આલેખ પરથી પણ કહી શકીએ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે આઠ વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે હવે આપણો આલેખપોથીમાં છેલ્લો પ્રશ્ન છે વાય અક્ષ પર પ્રમાણ માપ કેટલું લેશો તો કે પ્રમાણ માપ એક સેમી બરાબર બે વિદ્યાર્થીઓનું લેશો આ પ્રશ્નોનો જવાબ તમે તમારી આલેખપોથીમાં પણ લખી શકો છો અને આલેખપોથી ન હોય તો તમારે તમારી પાકી બુકની અંદર આ રીતે આલેખ દોરી અને એના જવાબો લખવા હવે જોઈએ પ્રશ્ન નંબર બે કે આપેલા લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે કે ઓગણીસો નેવ્યાશી ઓગણીસો નેવું અને ઓગણીસો બાણુંના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે તો તમે આ લેખ જુઓ છો તો આ લેખમાં લંબની ઊંચાઈ અને વાય અક્ષ ઉપર આપેલા અંકોના આધારે તમને ખ્યાલ આવે કે જવાબ લખીએ કે વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં એકસો ને એંશી પુસ્તકોનું વેચાણ થયું હશે વર્ષ ઓગણીસો નેવુંમાં ચારસો પંચોતેર પુસ્તકોનું વેચાણ થયું હશે વર્ષ ઓગણીસો બાણુંમાં બસો ને પચીસ પુસ્તકોનું વેચાણ થયું હશે બીજો પ્રશ્ન છે કયા વર્ષમાં ચારસો ને પંચોતેર પુસ્તકો વેચવામાં આવ્યા કયા વર્ષમાં બસો પચીસ પુસ્તકો વેચવામાં આવ્યા તો તમે લંબ આલેખમાં જુઓ કે વર્ષ ઓગણીસો નેવુંના વર્ષમાં જુઓ તો જેમાં ચારસો પંચોતેર પુસ્તકો વેચવામાં આવેલા છે અને વર્ષ ઓગણીસો ને બાણુંમાં જુઓ તો જેમાં બસો પચીસ પુસ્તકો વેચવામાં આવ્યા છે એટલે કે લંબની ઊંચાઈ જે છે એના આધારે આપણે પુસ્તકોની સંખ્યા જાણી શકીએ પ્રશ્ન જુઓ કયા વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા તો લંબની ઊંચાઈ જોતાં આપણને ખ્યાલ આવે કે બસો પચાસ કરતાં જે લંબની ઊંચાઈ ઓછી હોય તે વર્ષ હોવાનું તો વર્ષ ઓગણીસો નેવ્યાસી અને વર્ષ ઓગણીસો ને બાણુંમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન કે ઓગણીસો નેવ્યાશીમાં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો તો જો તમે લંબ આલેખ જુઓ તો તે ઓગણીસો નેવ્યાશીવાળો લંબનો જે ઊંચાઈ છે તે બસો કરતાં ઓછી છે જુઓ બસો કરતાં ઓછી છે ને સો કરતાં વધુ છે તો આપણે લખીએ જવાબ કે ઓગણીસો નેવ્યાશીમાં વેચાયેલ પુસ્તકોની સંખ્યાનો અંદાજ આલેખ પરથી કાઢી શકાય છે આલેખ પરથી સ્પષ્ટ છે કે ઓગણીસો નેવ્યાશીમાં વેચાયેલ પુસ્તકો બસો કરતાં સહેજ ઓછા છે તેથી ઓગણીસો નેવ્યાશીમાં વેચાયેલા પુસ્તકોની સંખ્યા એકસો એંશી છે જે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એક અને પ્રશ્ન બે કર્યો છે તો આ બંને પ્રશ્નો તમારે આલેખપોથીની અંદર વ્યવસ્થિત લખવાના છે પોથી ન હોય તો પાકી બુકની અંદર પણ તમે પ્રશ્નો અને જવાબ લખી શકો છો